ધારી પાસેના ચલાલા ખાતે ચિરાગ સ્કૂલમાં ધારાસભ્ય જેવી કાકડિયા તિરંગો લહેરાવી 73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને સૌને આકર્ષિત કરેલ હતા. સાથોસાથ પર્યાવરણને અનુલક્ષીને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ખાતે ચિરાગ સ્કૂલમાં તિરંગો લહેરાવી 73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવેલ. આ તકે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરીને સલામી આપવામાં આવેલ, તેમજ આ સ્વતંત્રતા પર્વની અમૂલ્ય ભેટ અને પ્રકૃતિની જાળવણીના ભાગરૂપે શાળાના આયોજન કોકિલાબેન કાંકડિયા દ્વારા રોપાઓનું વિતરણ કરેલ. તદઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ખૂબ જ ઉમળકાભેર રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે આયોજકોએ જણાવ્યું હતું કે 15મી ઓગસ્ટના એટલે કે સ્વતંત્ર દિવસનો આ જે પર્વ છે, જે અમે ચિરાગ સ્કૂલની અંદર ચલાલામાં ઉજવી રહ્યા છીએ, અને એમાં ઉજવણીમાં અમે પર્યાવરણને સાથે રાખી અને પર્યાવરણ માટે અમે ખાસ એક પ્રયોગ કર્યો છે. વિદ્યાર્થીઓને એક એક વૃક્ષ આપી અને 400 વૃક્ષનું જતન થાય એવી રીતે અમે આજે આજનો કાર્યક્રમ કર્યો છે અને 400 વૃક્ષનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ. એમાં જે વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને ઉમંગ જે જોવા મળે છે એ ખૂબ અનેરો છે, અને વૃક્ષને જે જતન કરવા માટેનું જે જ્ઞાન આપ્યું છે એ અમારે મારા પપ્પા એટલે કે નંદજીભાઈ રૂપા પૂર્વ શિક્ષક અને ખૂબ માર્ગદર્શન આપ્યું છે. પ્રકાશભાઈ કારિયાએ પણ આના વિશે માર્ગદર્શન આપ્યું છે, અને શાળાના સંચાલકો અને પ્રિન્સિપાલ જિજ્ઞેશભાઈ ભટ્ટે આના માટે ખૂબ મહેનત અને જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો આ સ્કૂલને હું આભારી છું, અને વન પર્યાવરણમાંથી અમને જે રોપા મળ્યા છે અમને જે આપ્યા છે એ લોકોને નર્સરીવાળાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ વૃક્ષ છે એ પર્યાવરણને પ્રકૃતિમાં લઈ જઈ અને પ્રકૃતિને સાથે મર્જ થઈ અને પ્રકૃતિને જે આગળ વધારવા માટેના જે બાળકોએ કામ કર્યું છે ખૂબ ખૂબ આ કાર્યક્રમ ચલાલા ચિરાગ સ્કૂલમાં રાખવામાં આવ્યો હતો, જે અન્વયે ચલાલા શહેર વેપારી મહામંડળ તેમજ સામાજિક કાર્યકરો અને સમાજના આગેવાનો કાર્યક્રમો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉપસ્થિત રહીને દેશના 73મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજે ચલાલા મુકામે ચિરાગ હાઈસ્કૂલ બાળકોને એક વૃક્ષ વાવવા માટેનું એક વૃક્ષ આપ્યું અને સાથે સાથે બે બોલપેન આપીને વૃક્ષ વાવવા માટેનું બાળકોને એક આહવાન કરેલ છે. આજે જે દિવસ છે એ 73મો પ્રજાસત્તાક દિન છે. આજે શહીદોએ જે શહીદી હોય એનો આજે દિવસ બધા ધામધૂમથી ઉજવી રહ્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ચિરાગ સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ શાળાના શિક્ષકો દ્વારા કાર્યક્રમને તન મન અને ધનથી સફળ બનાવવાના પ્રયત્નો કર્યા હતા. અશોક મળવાનો રિપોર્ટ, અમરેલી.